ना पुराण मा व्यक्ति निर्माण व्यक्ति निर्माण व्यक्ति निर्माण खूब सारा नसीबे ज मानव शरीर मळे छे संसार मा मानस करता वधारे श्रेष्ठ बीजू कशू नथी તેમ છતાંય તે દિનહીન કે પાગડો બનીને કેમ જીવે છે? આ પ્રશ્ન પ્રાચીન કાળથી ઋષિ મુનિઓએ સતાવતો રહ્યો છે. માનવ શરીર પ્રાપ્ત થયા પછી તેનું લક્ષ્ય શું હોવું જોઈએ? આજનો માણસ એ વિશે બેખબર છે. શારીરિક સુખ સુવિધાઓ અને ઇન્દ્રિયજન્ય સુખોની પ્રાપ્તિ એ માણસનું લક્ષ્ય અર્ગી જ નથી, માત્ર ભૌતિક સાધનો વધી જવાને કારણે જીવન રસપ્રદ અને આનંદપ્રદ બની જતું નથી ઉલટાનું એના વધી જવાથી માણસ જટિલ સમસ્યાઓમાં ઘેરાઈને વ્યાકુળ વ્યાકુળ બની જાય છે. વર્તમાન યુગના આ વ્યાસજી શ્રી રામ શર્મા આચાર્યજી માણસ પોતાના પરમ ધ્યેયને પ્રાપ્ત કરીને મહામાનવ બની શકે અને અવિનાશી પરબ્રહ્મ પરમાત્માનું તાત્વિક જ્ઞાન મેળવીને બ્રહ્મ વિદ્યાની મહત્વ સમજી શકે એટલા માટે માણસના વિકાસની વિવિધ શક્યતાઓ અને અપેક્ષિત ગુણોની છણાવટ કરી છે. આત્મજ્ઞાન થયા વગર માનવીય દુઃખોનો સંપૂર્ણ નાશ અશક્ય છે. એટલા માટે પ્રજ્ઞા પુરાણ માણસને સાચા માર્ગની દોરવણી આપે છે. વિચાર અને વ્યવહારના આધારે પૂજ્ય ગુરુદેવ માણસ સાથે ત્રણ વિભાગમાં વેચી નાખી છે. પહેલું નર પશુ, બીજું નર પિશાચ, ત્રીજું મહામાનવ. પ્રજ્ઞા પુરાણ શ્લોક 23 અને 42-4. નર પશુ જે કાયમ પોતાના સ્વાર્થમાં રચ્યો પચ્યો રહે છે, જે વધારે પડતો મહત્વકાંક્ષી છે, જે કાયમ સમૃદ્ધિ અને પાળકું ધન એઠું કરવા માટે આતુર રહે છે, જે કુબેર અને ઇન્દ્ર બનવા ઈચ્છે છે, જે અભિમાન અને અહંકારનું પ્રદર્શન કર્યા વિના ધરાતો નથી, જે માત્ર ભરણ પોષણ અને કુટુંબ વ્યવસ્થા પૂરતો જ મર્યાદિત રહે છે, તેને નર પશુ કહેવાય છે. નર પિશાચ સ્વાર્થમાં આંદ્રો ભેદ થઈને વિના કારણે બીજાનું બુરું કરનારા માણસના સ્વરૂપમાં પિશાચ જેવા કુકર્મો કરે છે. અપરાધી વૃત્તિ અપનાવે છે, બીજાને લૂંટતા અને શોષણ કરતા ફરે છે, તેમજ ક્રૂર બનીને બધાને પજવે છે, તેમને અસુર અથવા દાનવ તરીકે ઓળખવામાં આવે છે. મહામાનવ દેવ માનવની ભૌતિક ઈચ્છા આકાંક્ષાઓનો ત્યાગ કરીને સાધારણ નાગરિક જેવું જીવન જીવે છે. તેઓ બ્રાહ્મણ વૃત્તિ અપનાવે છે, જેઓ માનવીય ગુણોથી સંપન્ન હોય અને બીજાનું હિત જ જોતા હોય તેમને મહામાનવ કહેવાય છે. નર પશુ અને નર પિશાચ સમાજ માટે કલંક રૂપ બનીને બધાયના તિરસ્કારનો ભોગ બને છે, પરંતુ મહામાનવ પોતાની જાતિ રાષ્ટ્ર અને દુનિયામાં સન્માન પામીને દીવાની માફક પ્રકાશ અને સુગંધિત ફેલાવીને દુનિયા માટે આદર્શ પૂરો પાડે છે. તેઓ ઈશ્વરે આપેલી માનવ દેહ જેવી અણમોલ ભેટ પામીને લોક સાધનામાં જોડાઈ જઈને બીજાને પણ એ જ માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. મહામાનવની મુખ્ય લાક્ષણિકતા અને કર્તવ્યો આ જ છે. સાચા માણસ બનવા માટે ધર્મ પાલન અનિવાર્ય છે. ધર્મ જ નર પશુમાંથી મહામાનવ બનાવી શકે છે. ધર્મ એ માણસને તેજોમય બનાવનારું સૃષ્ટિનું સ્ફૂર્તિભર્યું અને પ્રેરણાદાયક તત્વ છે કે જે માણસને તેજસ્વી બનાવે છે, જે આપણું રક્ષણ કરે છે, જે ધારણ કરે છે, તેને જ આપણું શાસ્ત્ર વાણમય ધર્મ કહે છે. ધર્મ પાલનના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, પરંતુ છેવટે તો ધર્મનો જય થાય છે. માણસ સત્ચિંતનને અપનાવવા માટે, સંકુચિત શ્વાસ સુધી છોડવા માટે અને સમૃદ્ધિઓને સમાજ કલ્યાણના કાજે સમર્પિત કરવા માટે તૈયાર થઈ જાય. ધર્મ અનેક નથી, પણ એક છે. તે માટે માણસો માટે સરખો જ છે. ધર્મ આત્માનો પોકાર છે, ઈશ્વરનો આદેશ છે, વિશ્વનું સાચું કારણ છે.
એ અખંડ છે તેના ભાગ પાડી શકાતા નથી. પ્રદેશ સમય અને જાતિના આધારે ચાલતી ધર્મ પરંપરાઓને સંપ્રદાયો કહે છે. અલગ અલગ મત તો ઘણા ખરા છે, પણ પ્રજ્ઞા પુરાણ શ્લોક 2:33 જુઓ. દરેક યુગમાં જે મનીષી ઋષિઓ અવતાર લે છે તેઓ ધાર્મિક ફિલોસોફીમાં સંજોગો અનુસાર જે તે યુગને અનુરૂપ જોઈતા સુધારા વધારા કે ફેરફાર કરતા રહે છે. બંધિયાર પાણી ગંધાય છે તે જ રીતે જો ધર્મ સંસ્કૃતિને વેતી રાખવામાં ન આવે તો વિકૃતિઓ સમાજના વાતાવરણને બગાડી શકે છે. વખતો વખત તેનું પુનરાવલોકન અને દાખલા દલીલો સાબિતોના આધારે તેનું વિવેચન કરીને સંસ્કૃતિનું સંશોધીકરણ કે નવીનીકરણ કરાતું રહે છે. એટલા માટે એ સ્પષ્ટ છે કે મહામાનવ બનવા માટે ધર્મ જ આધારભૂત બને છે. વ્યક્તિગત કર્તવ્યો અને સામાજિક જવાબદારીઓ આદર્શપરાયણ અને પરિપાલનને ધર્મ કહેવાય છે. લક્ષણાની દર્શેવાદ્યસ્ય ધર્મસ્યોક્તાનિ મૂળધર્ણગે યુગમ પંચકમ રૂપે જ્ઞાતુ શક્યા નરેસ્તુ તે. ધર્મના લક્ષણો, ધર્મના 10 લક્ષણો છે તેને 5 જોડીઓમાં આ પ્રમાણે કહી શકાય. સત્ય વિવેક, સ્વયં કર્તવ્ય પાળન, શિસ્ત આત્મશિસ્ત, સૌજન્ય સાહસ, સહકાર પ્રમાણ. આધ્યાત્મના ઢોલ પીટનારાઓ મોટા ભાગના માણસો આજ વિદ્યાનો કક્કો પણ જાણતા હોતા નથી. એટલા માટે જે લોક માણસમાં છવાયેલી ભ્રમણાઓને દૂર કરવા માટે મનુષ્યો અને સમય સમય પર અવતાર લેતા હોય છે કે જેનાથી વિશ્વને ધર્મને સાચી ફિલોસોફીનું તરફદાર બનાવી શકાય. ધર્મનું પાલન કરતા રહીને વહેતા જણાની માફક જીવવામાં જીવનની સાર્થકતા છે. અર્થપૂર્ણ અને જાતને આત્મિક પ્રગતિની દ્રષ્ટિએ ઊંચી લાવનારું ગૌરવરૂપ જીવન જીવવાનું કલ્યાણકારી અને ઈચ્છનીય છે. મહાપુરુષના જીવનચરિત્રો અને તેના ધર્મના આ 10 લક્ષણોનું પાલન કરીને એક સંપૂર્ણ સાર્થક જીવન જીવ્યા હતા એ વાતની સાક્ષી પૂરે છે. માણસ ધર્મ ધારણ અપનાવીને ઊંચો આવે છે, આગળ વધે છે અને મહામાનવ કહેવાય છે. તેઓ માત્ર ધર્માચાર્યની વાંચી સાંભળીને સંતોષ પામતો નથી કે નથી, તેઓ ધાર્મિક અનુષ્ઠાનની કાર્યોને પૂરતા માની લેતો, તેઓ તો એથી આગળ વધીને તેની સામે સંકળાયેલી મર્યાદાઓ અને નિયમોનું પાલન કરે છે અને તેના આદેશોનો અમલ કરવામાં સહેજ પણ આળસ કે પ્રમાદ કરતા નથી. આવા લોકો મહામાનવ બનવાનું જીવન સાર્થક સહજ રૂપે પ્રાપ્ત કરે છે. પૂજ્ય ગુરુદેવે ઘણી જગ્યાએ સ્પષ્ટ કહ્યું છે કે શરૂઆતમાં થોડાક માણસો ઉપર પ્રભાવ પડે તો પણ વાંધો નહીં, બધા જ માણસો અમારી વાત માની જ લે તે જરૂરી નથી. માણસ ધર્મનું પાલન કરતો રહીને આદર્શ પ્રત્યેની પોતાની નિષ્ઠાનું પ્રમાણ આપતો રહે, બસ એ જ ધર્મની સાચી સેવા ગણાશે. સત્ય વિવેક, ધર્મના 10 લક્ષણોને શાસ્ત્રોની ભાષામાં યમ નિયમ કહેવાય છે. આપણા પૂર્વજનોએ માણસના દિવ્ય ગુણો ઉત્પન્ન થાય એટલા માટે જ તે નક્કી કર્યા હતા. પરંતુ હાલના સમયમાં માણસે બધાને દોર અપેક્ષા કરી રહી છે. પહેલા લોકો ખોટું બોલતા ભગવાનની સામે જવાનું છે એવી બીક રાખતા હતા. આપણે ઘર બાર વાળા છીએ, આપણાથી ખોટું ન બોલાય એવી બીક રાખતા હતા. પરંતુ આજનો માણસ સાચું બોલતા ડરે છે. આપણે તો કુટુંબ કબીલા વાળા માણસ છીએ, સાચું બોલવા ને કારણે પરેશાની ઊભી થાય તો આપણે ક્યાં જવું. વિવેકશીલતા સાવ નાશ પામી છે. પહેલાના સમયમાં માણસ નાનો અમથા જીવની હત્યા કરતા ખચકાતો હતો, પણ નીચે કીડી પણ ના કચરાઈ જાય.
તેનું ધ્યાન રાખતો હતો. પશુ પક્ષીઓને દાણા નાખવામાં આવતા હતા. જમતા પહેલા ગો ભાગ અને શ્વાન ભાગ અલગ કાઢી લેવામાં આવતો. પરંતુ આજકાલ તો તામસી વૃત્તિ અને પ્રવૃત્તિ એટલી વધી ગઈ છે કે માણસને ગાયનું માંસ ખાવામાં પણ સંકોચ થતો નથી. માણસ વિવેક શૂન્યતાને કારણે ધર્મ સંપ્રદાય સમજી બેઠો છે, જેને કારણે તે પોતાના માટે અને અન્યને માટે, સમાજના માટે અનેક સમસ્યાઓ ઉત્પન્ન કરી રહ્યો છે. માણસ આજે અંધવિશ્વાસમાં ઘેરાયેલ છે. રૂઢિવાદી જડ પરંપરાઓમાં ફસાઈને કર્મકાંડને સર્વસ્ત્ર માની બેઠો છે. એટલા માટે પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણમાં માણસને આવા અવિવેકથી મુક્ત થઈને સત્કર્મમાં પ્રેરિત થવાનો સંદેશ આપ્યો છે. સંયમ અને કર્તવ્ય પરાયણ. માણસ ઈશ્વરનો અંશ હોવાને કારણે તેના હૃદયમાં ઈશ્વરે બક્ષેલી સમૃદ્ધિઓ પૂરતા પ્રમાણમાં છે. એને જાગૃત કરવા માટે ઇન્દ્રિયો, વિચાર, સંયમ અને સાધના સંયમ પણ જરૂરી છે. વાસના, તૃષ્ણા અને અહંકારની માણસને માનવ બનાવી દેનારી પ્રવૃત્તિઓ આજે ચોમેર જોવા મળે છે. માણસ એની ઉપર સંયમ કેળવીને, નિયંત્રણ મેળવીને નર પશુમાંથી મહામાનવ બની શકે છે. અસંયમી માણસ અહંકારી અને વાસનાગ્રસ્ત હોય છે. એટલા માટે કર્તવ્યનું પાલન કરવામાં ઊણો ઉતરે છે. તે પોતાની દુષ્ટ પ્રવૃત્તિઓ ઉપર કાબૂ મેળવીને જ મહામાનવ બની શકે છે. આજે આવા કર્તવ્યનિષ્ઠ અને સંયમી માણસોની ખાસ જરૂર છે. શિસ્ત અને આત્મશિસ્ત, અનુશાસન અને અનુબંધન આ બંને એકબીજાના પૂરક છે અને શાલીનતામાંથી ઉત્પન્ન થયેલા છે. આજે માણસ મુશ્કેલી પરિસ્થિતિઓ વચ્ચે જીવીને અવ્યવસ્થિત બની ગયો છે. અનુશાસન એટલે સામાજિક મર્યાદાનું પાલન, જે બધા માટે અનિવાર્ય છે. કારણ કે ગેરશિસ્ત કારણે સમાજને ભારે નુકસાન થાય છે. આખી સૃષ્ટિનું સંચાલન પણ સંપૂર્ણ અનુશાસન સાથે જ થઈ રહ્યું છે. આજે માણસ મર્યાદા ઓળગીને સમાજના બધા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. નાગરિકતા અને માનવતાના ઘડતર માટે આ શિસ્ત પાલન ખૂબ જરૂરી છે. આત્મશિસ્તને અનુબંધન કહેવાય છે. એનાથી માણસ પોતે સંકલ્પ લઈને સત્કાર્યો માટે પ્રેરણા મેળવે છે. સંકલ્પ વ્રત લેવાનો અનુબંધ કહેવાય છે. શુભ સંકલ્પ ધારણ કરવાથી આનંદ અને ઉલ્લાસ મળે છે. વર્તમાન સમયમાં શિસ્ત કરતા સ્વયં શિસ્ત અને અનુબંધનની જરૂર વધારે છે, તો જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ શકે. સૌજન્ય અને સાહસ. આજના જમાનામાં સજ્જનતા સાવ દોહલી થઈ ગઈ છે. મોટા ભાગના લોકો ચહેરા ઉપર અંચરો ઓઢીને ફરતો હોય છે. એ જ રીતે રામલીલાના પાત્રો રામ કે ભરતનો અભિનય તો કરે છે, પરંતુ વાસ્તવિકતા સાથે તેને કશું લાગતું વળગતું નથી હોતું. એ જ રીતે વર્તમાન સમયમાં માણસ પોતે જ ખાલી બહારથી સારો દેખાય એટલું ઈચ્છે છે, બાકી એના મનમાં તો કોઈથી સમજી કે કલ્પી પણ ના શકાય એવા અને એટલા સ્વાર્થ અને મનોવિકારો ભરેલા હોય છે. કહેવા અને કરવામાં વાણી અને વર્તનથી વિરોધાભાસ હોવાને કારણે આજે સમાજમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ ગઈ છે. તેનું સમાધાન કરવાનું ખૂબ જરૂરી છે. પરાક્રમનો અર્થ કામ કરવાની ધગસ, શુભ કાર્યોમાં શક્તિનો ઉપયોગ કરવાની હિંમત. માણસ વર્તમાન યુગમાં પોતાની શારીરિક શક્તિને, આર્થિક તાકાત અને વિચારબળના સાવ દુરુપયોગ કરી રહ્યો છે. હાલમાં વિદ્યાના તાકાત, વાદવિવાદ અને તર્ક વિતર્ક અને તુર્કો માટે ધનની તાકાત અહંકારને પોષવા માટે અને શારીરિક તાકાત બીજાને દુઃખ આપવા માટે જ વાપરતી હોય એવું લાગે છે. સજ્જન માણસો વિદ્યાનો જ્ઞાન વધારવાનો કે ફેલાવવા માટે, ધનનો દાન માટે અને શરીર બળને બીજાના રક્ષણ માટે સદુપયોગ કરે છે. એટલા માટે
આ જમાનામાં તે વખતે જ્ઞાન ધન અને બળની સદુપયોગ બીજાઓની મદદ માટે કરવાની ખાસ જરૂર છે. સહકાર અને પ્રમાણ. સહકારનો અર્થ છે પરસ્પર સહયોગી બનીને સંગઠિત બનીને રહેવું. સમાજનું ઘડતર અને સંગઠનની અરસપરસ સહકારથી જ થાય છે. પશુ પંખીઓ પણ સમૂહમાં રહે છે, પરંતુ કમનસીબે આજે માણસના મનમાં સ્વાર્થ એટલી વધી ગઈ છે કે તે સંગઠનનું એકતાનું મહત્વ ભૂલી ગયો છે. તે માત્ર પોતાના પૂરતું જ વિચારતો હોવાના કારણે તેને પરમાર્થનો તો વિચાર જ નથી આવતો. એટલા માટે સ્વાર્થ અને સંકુચિતતાના કારણે કુટુંબ અને સમાજમાં નાણકીય વાતાવરણ ઊભું થઈ ગયું છે. તેથી સંજોગોમાં માણસના ભ્રષ્ટ વિચારોને સુધારીને તેને પરમાર્થમાં પ્રેરવાની ખાસ જરૂર છે. તો જ માણસ સંગઠિત બનીને જનકલ્યાણના માર્ગે આગળ વધી શકે છે. માણસની પાશ્વિકતા અને પૈસાચિકતાને કોઈ દબાણ ઉપદેશથી દૂર નહીં કરી શકાય. તેને શ્રેષ્ઠ વાતાવરણ સુધારી શકે તેમ છે. આવું મહામાનવની સંખ્યા વધે તો શક્ય બને છે. નર પશુ બીજાઓનો દાખલા લઈએ ને સુધરી શકે છે. નર પિશાચ પણ દબાણ અને અંકુશ રાખવા પડે છે અને મહામાનવ મહામાનવતાના સહવાસ અને એમના ચિંતાલા માર્ગે ચાલીને જ બને છે. એટલા માટે મહાપુરુષ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા રહીને સતત સંપર્ક જાળવી રાખતા હતા. જ્યારે અને જે પ્રકારના પરિવર્તનની જરૂર પડી છે ત્યારે એ પ્રકારના મહામાનવે જન્મ લીધો છે. એટલા માટે મહાન બનવા ઈચ્છનારા માણસોએ ધર્મ ધારણા અપનાવવી જોઈએ અને પોતાનું વર્ણન ધર્માચાર્યો જેવા બનાવવું જોઈએ. જે ધર્મને તરછોડે છે એને બધા તરછોડે છે, જે ધર્મને અપનાવે છે એને બધા સ્વીકારે છે, જે ધર્મનું રક્ષણ કરે છે એનું પોતાનું રક્ષણ થાય છે. એટલા માટે પ્રજ્ઞા પુરાણ કથાના માધ્યમથી સુષુપ્ત પ્રતિભાઓને જાગૃત કરવી અને તેમના આત્મઘટનના પુણ્ય પ્રયોજનમાં પ્રેરિત કરવી એ આ યુગ સંક્રાંતિના સમયનું પહેલું અને મુખ્ય કાર્ય છે એવું જરૂર કહી શકાય. જય ગુરુદેવ, જય માતાજી. રુચિ ચિંતન ચેનલમાં પધારવા બદલ